આ જ પ્રકારે પોતાની અંગત ભલામણ કે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ અપનાવી ઉપરી અધિકારીઓ પાસે લેખિત ભલામણ કરાવી હોવાના અનેક કિસ્સા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ધ્યાનમાં આવ્યા છે ત્યારે તેમણે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં આ પ્રકારની ગતિવિધિ રોકવા માટેના કડક પ્રયાસો હાથ ધરાયા છે બદલી માટે અલગ અલગ અરજી થાય તેમાં ઉપરી અધિકારીઓ પણ કરતા હોય છે પીઆઈ પીએસઆઈ પણ કરતા હોય છે ચકાસણી કરી તો જોવા મળ્યું કે જ્યાં નોકરી કરી છે ત્યાં પરત જવા જ્યાં નોકરી કરી હોય તે અધિકારીની પણ માંગણી કરવામાં આવે છે એટલે આ બાબતને પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં દરેક અધિકારીને દરેક જગ્યાએ કામ કરવાની તક મળે અને એક જ અધિકારી સાથે કામ કરવું તેમ નથી હોતું સારા અધિકારી હોય તો દરેક જગ્યાએ કામ કરી શકે છે તારીખ બીજી જૂન બે હજાર ત્રેવીસના રોજ ડીજીપી વિકાસ સહાયની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં રાજ્ય પોલીસ દળમાં ચોક્કસ પીઆઈ અને પીએસઆઈની ઉપરી અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવે છે અને આવી રજૂઆતની ચકાસણી કરતા કેટલાક કિસ્સાઓમાં કચેરીના વડા દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારીઓને તેના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવે છે આ પ્રકારની માંગણી યોગ્ય ન હોય આવી રજૂઆતોને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવે છે કે જ્યાં આગળ નોકરી કરેલી છે ત્યાં પાછા જવા માટે અરજી કરે અથવા જે સાથે જે નોકરી કરી હોય એ અધિકારીને માંગણી કરવામાં આવે છે એટલે પછી મેં કીધું કે આ નોટ બી એન્ડ કરેજ એટલે એ વહીવટી દ્રષ્ટિ યોગ્ય નથી